નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 પાઠ 8 ઇતિહાસ પ્રસિદ્ધ સ્થળો એટલે કે સ્થાપત્ય વિશે શીખીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીચે ભારતના પ્રસિદ્ધ સ્થળો, સ્થાપત્યો અને તેમના સ્થાનની યાદી આપી છે, તેનું અધ્યયન કરો અને યાદ રાખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ભારતના પ્રસિદ્ધ સ્થળો, સ્થાપત્યો જે જોવાલાયક છે તે આપેલા છે અને તેના સ્થાનની યાદી એટલે કે તે કયા રાજ્યમાં, કયા શહેરમાં, કયા જિલ્લામાં આવેલું છે તે અહીંયા આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ પહેલું લાલ કિલ્લો, એ સ્થળ, અહીંયા સ્થળ સ્થાપત્ય આપેલા છે, અહીંયા સ્થાન છે તે ક્યાં આવેલું છે તે. તો જોઈએ પહેલું લાલ કિલ્લો. તો વિદ્યાર્થી મિત્રો, આ લાલ કિલ્લો છે એ દિલ્હીમાં આવેલો છે. બીજું જોઈએ તાજમહલ. તો વિદ્યાર્થી મિત્રો, આ તાજમહલ એ આગ્રા આવેલો છે અને આગ્રામાં યમુના નદીના કિનારે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ત્રીજું કુતુબ મિનાર. તો આ કુતુબ મિનાર છે એ દિલ્હીમાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ તમે ચિત્ર, આ છે કુતુબ મિનાર. હવે જોઈએ આગળ 4 સિકંદરા. તો વિદ્યાર્થી મિત્રો, આ સિકંદરા છે એ આગ્રા શહેરમાં આવેલું છે. 5 ગોળ ગુંબજ. તો ગોળ ગુંબજ એ બીજાપુરમાં આવેલો છે. 6 બુલંદ દરવાજો. તો વિદ્યાર્થી મિત્રો, બુલંદ દરવાજો ફતેહપુર સિકરીમાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર જુઓ, આ છે બુલંદ દરવાજો. હવે આગળ જોઈએ 7 ચાર મિનાર. તો વિદ્યાર્થી મિત્રો, ચાર મિનાર એ હૈદરાબાદમાં આવેલું છે. 8 રાષ્ટ્રપતિ ભવન. તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રપતિ ભવન એ નવી દિલ્હીમાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર જુઓ, આ છે આપણું રાષ્ટ્રપતિ ભવન. 9 સંસદ ભવન. તો સંસદ ભવન પણ વિદ્યાર્થી મિત્રો ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં. 10 જલિયાવાલા બાગ. તો આ જલિયાવાલા બાગ એ અમૃતસરમાં આવેલો છે. 11 સાબરમતી આશ્રમ. સાબરમતી આશ્રમને વિદ્યાર્થી મિત્રો આપણે બીજા કયા નામે ઓળખીએ? ગાંધી આશ્રમ. તો તે ક્યાં આવેલો છે? અમદાવાદમાં. તો અહીંયા જુઓ ચિત્ર વિદ્યાર્થી મિત્રો, આ છે સાબરમતી આશ્રમ. તો જુઓ અહીંયા ગાંધીજીનું સ્ટેચ્યુ છે, જોયું? તો હવે આગળ જોઈએ 12 દાંડી. તો એ ક્યાં આવેલું છે? દાંડીમાં, જિલ્લો નવસારી. 13 ગેટવે ઓફ ઇન્ડિયા. તો એ ક્યાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો? મુંબઈમાં. તો તમે આ ચિત્ર જુઓ વિદ્યાર્થી મિત્રો, આ છે ગેટવે ઓફ ઇન્ડિયા. જોયો તમે આ ગેટ, દેખાય છે ને તમને? તો હવે જોઈએ આગળ 14 ઇન્ડિયા ગેટ. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયા ગેટ એ દિલ્હીમાં આવેલો છે અને ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈમાં, યાદ રાખજો. હવે જોઈએ 15 સેલ્યુલર જેલ. તો વિદ્યાર્થી મિત્રો, સેલ્યુલર જેલ એ પોર્ટ બ્લેરમાં આવેલી છે. 16 અજંતાની ગુફાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ અજંતાની ગુફાઓ ઔરંગાબાદમાં આવેલી છે. 17 ઇલોરાની ગુફાઓ. તો એ પણ ક્યાં આવેલી છે? ઔરંગાબાદમાં. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ તમે જોયું ચિત્ર, આ છે ઇલોરાની ગુફાઓનું ચિત્ર. હવે જોઈએ આગળ 18 કૈલાસ મંદિર. તો વિદ્યાર્થી મિત્રો, કૈલાસ મંદિર એ ઇલોરા વેરૂરમાં આવેલું છે. 19 ખજુરાહો મંદિરો. તો એ છતરપુર મધ્યપ્રદેશમાં આવેલું છે. 20 સૂર્ય મંદિર. તો વિદ્યાર્થી મિત્રો, સૂર્ય મંદિર એ મોટેરા, ગુજરાત રાજ્યમાં જે મોટેરા આવેલું છે ત્યાં આવેલું છે. અને બીજું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો ઓડિશા રાજ્યમાં કોણાર્ક શહેરમાં આવેલું છે. તો આપણને ઓપ્શનમાં આ બંનેમાંથી જે આપ્યા હોય એ આપણે લખવાનું. 21 સાંચીનો સ્તૂપ. તો એ સાંચી મધ્યપ્રદેશમાં આવેલો છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ છે સાંચીના સ્તૂપનું ચિત્ર, જોયું તમે? હવે આગળ જોઈએ 22 એલિફન્ટાની ગુફાઓ. તો એ ક્યાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો? મુંબઈમાં. 23 મીનાક્ષી મંદિર. તો એ આવેલું છે મદુરાઈમાં. 24 દેલવાડાના દેરા. તો એ ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? માઉન્ટ આબુમાં. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ છે દેલવાડાના દેરાનું ચિત્ર, જોયું તમે? હવે આગળ જોઈએ 25 મહાબલીપુરમ મંદિર. તો એ આવેલું છે મહાબલીપુરમમાં. 26 કન્યાકુમારી મંદિર. તો એ આવેલું છે કન્યાકુમારી. તો અહીંયા આપણો પાઠ 8 પૂરો થયો. હવે આપણે એનું સ્વાધ્યાય જોઈએ વિદ્યાર્થી મિત્રો.
તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પ્રશ્ન એક. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પ્રશ્ન આપે છે, નીચે એના ચાર ઓપ્શન છે, તો આપણે એનો સાચો જવાબ સાચો ઓપ્શન બોક્સમાં લખીશું. પહેલું છે, બુલંદ દરવાજો ક્યાં આવેલો છે? શું છે પ્રશ્ન? બુલંદ દરવાજો ક્યાં આવેલો છે? તો આપણે ક્યાં આવેલો છે બુલંદ દરવાજો? ફતેપુર સિક્રીમાં. એનો ઓપ્શન છે સી, તો આપણે બોક્સમાં લખીશું સી ઓપ્શન. બીજું છે, ઇન્ડિયા ગેટ ક્યાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ શીખી ગયા ક્યાં આવેલો છે ઇન્ડિયા ગેટ? દિલ્હીમાં. તો એનો ઓપ્શન છે બી, તો આપણે બોક્સમાં લખીશું બી ઓપ્શન. ત્રણ, સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, સૂર્ય મંદિરે કોણાર્ક ઓડિશામાં આવેલું છે, તો એનો ઓપ્શન કયો છે? સી, તો આપણે બોક્સમાં લખીશું સી ઓપ્શન. સૂર્ય મંદિર બે જગ્યાએ, એક ગુજરાત રાજ્યમાં મોઢેરામાં આવેલું છે અને ઓડિશામાં કોણાર્કમાં. પણ અહીંયા આપણને ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન આપેલો છે બંનેમાંથી? કોણાર્કનો, સૂર્ય મોઢેરાનો આપેલો નથી, તો આપણે કોણાર્કનું લખીશું, તો સી ઓપ્શન આપણે બોક્સમાં લખ્યું. ચાર, આગ્રા શહેરમાં કયું વિશ્વવિખ્યાત સ્થાપત્ય આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, તાજમહલ, તો એનો ઓપ્શન છે ડી, તો આપણે બોક્સમાં લખીશું ડી ઓપ્શન. પાંચ, ખજુરાહો મંદિરો ક્યાં આવેલા છે? તો એનો શું આવશે જવાબ? છતરપુર મધ્યપ્રદેશમાં આવેલા છે, તો એનો ઓપ્શન બી છે, આપણે બોક્સમાં બી લખીશું. છ, એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો, આવશે મુંબઈમાં, તો એનો ઓપ્શન છે એ, તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન એ. સાત, ગોળ ગુંબજ નામનું સ્થાપત્ય ક્યાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, બીજાપુરમાં આવેલું છે, એનો ઓપ્શન કયો છે? ડી, તો આપણે બોક્સમાં લખીશું ડી ઓપ્શન. આઠ, સેલ્યુલર જેલ ક્યાં આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો, એ આવેલી છે પોર્ટ બ્લેરમાં, એનો ઓપ્શન છે સી, આપણે બોક્સમાં લખીશું ઓપ્શન સી. નવ, રાષ્ટ્રપતિ ભવન ક્યાં આવેલું છે? તો શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? નવી દિલ્હીમાં, તો એનો ઓપ્શન એ છે, આપણે બોક્સમાં લખીશું એ ઓપ્શન. દસ, માઉન્ટ આબુ ખાતે કયું પ્રસિદ્ધ સ્થાપત્ય આવેલું છે? તો જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? દેલવાડાના દેરા, તો આપણે બોક્સમાં લખીશું ડી ઓપ્શન, અહીંયા ડી ઓપ્શન છે માટે. તો હવે આપણે પ્રશ્ન બે જોઈએ. નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો અહીંયા આપણને વિધાનો આપેલા છે, તો ખરું વિધાન હોય તો સામે ખરાની અને ખોટું હોય તો સામે ખોટાની નિશાની આપણે કરીશું વિદ્યાર્થીને. તો જોઈએ પહેલું, સાબરમતી ગાંધી આશ્રમ અમદાવાદમાં આવેલો છે, તો આ વિધાન ખરું કે ખોટું વિદ્યાર્થી મિત્રો? ખરું, તો આપણે બોક્સમાં ખરાની નિશાની કરી. બીજું, ગુજરાતમાં મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલું છે, તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન ખરું કે ખોટું? ખરું, તો આપણે બોક્સમાં લખીશું, સાનું નિશાન કરીશું ખરાનું. ત્રણ, મીનાક્ષી મંદિર કન્યાકુમારીમાં આવેલું છે, તો આ વિધાન વિદ્યાર્થી મિત્રો કેવું છે? ખોટું, તો આપણે સાની નિશાની કરીશું? ખોટાની. ચાર, કુતુબ મિનાર હૈદરાબાદમાં આવેલો છે, તો આ ખરું વિધાન કે ખોટું? ખોટું, તો આપણે ખોટાની નિશાની કરી. પાંચ, લાલ કિલ્લો દિલ્હીમાં આવેલો છે, તો આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખરું, તો આપણે સાની નિશાની કરીશું? ખરાની. છ, ગાંધીજીની દાંડીયાત્રાનું દાંડી સ્થળ ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલું છે, તો આ કેવું વિધાન છે વિદ્યાર્થી મિત્રો? ખોટું, ભરૂચ જિલ્લામાં આવે ના, નવસારી, એટલે ખોટું વિધાન, તો આપણે અહીંયા ખોટાની નિશાની કરી. સાત, જલિયાવાલા બાગ અમૃતસરમાં આવેલો છે, તો આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખરું, તો આપણે ખરાની નિશાની કરી. આઠ, અજંતા ઇલોરાની ગુફાઓ અલ્હાબાદમાં આવેલી છે, તો આ ખોટું છે, તો આપણે ખોટાની નિશાની કરી. નવ, સંસદ ભવન ગાંધીનગરમાં આવેલું છે, તો આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું, તો આપણે ખોટાની નિશાની કરી. દસ,
कैलास मंदिर इलोरा वेरूलमां आवेलू छे, तो आ विधान केवू छे विद्यार्थी मित्रों? खरू। तो आपणे खरानी निशानी करी। तो विद्यार्थी मित्रों अहींया आपणो पाठ 8 पूरो थयो, एनु स्वाध्याय पण पूरो थयो। तो विद्यार्थी मित्रों तमारे होमवर्कमां स्वाध्याय लखवानुं छे, प्रश्न 1ना 10 प्रश्नो, प्रश्न 2ના 10 प्रश्नो, एना सामे साचा जवाब। तो आ छे तमारुं होमवर्क विद्यार्थी मित्रों। तो आवजो विद्यार्थी मित्रों।